સૌને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 આપણો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કળા. અગાઉ આપણે 2 ભાગ લીધા જેમાં હસ્તકલા વિશે જાણકારી પ્રાપ્ત કરી. 2 ભાગનો આપણે અભ્યાસ કર્યો. હવે પછી ત્રીજા ભાગમાં લલિત કળાઓ વિશે એ આપણે જોઈએ. લલિત કળાઓમાં સંગીત કળા એક અદ્ભુત કળા, ગાયન, વાદન, નર્તન આ વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કથા પ્રસંગો ભજવાઓ, નાટકો ભજવાય ભારતીય સંસ્કૃતિની એ ખાસ વિશેષતા રહી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો ભારતીય સાહિત્યના આધારે મનોરંજનની સાથે સાથે એ સંસ્કાર આપવાનું કામ એ ભારતમાં થતું આવ્યું છે. આજે આપણે સંગીત કળા વિશે એ અભ્યાસ કરીએ. સંગીત હૈ શક્તિ ઈશ્વર કી, ઇસમે બસે હૈ રામ, જોગી કો ભક્તિ મિલે રોગી કો દે આરામ. સંગીત કળા એક એવી કળા જેનો સીધો જ સંબંધ માણસની આત્મા સાથે જોડાયેલો છે. ભારતની સંગીત કળાનો પરિચય આપો એ પ્રશ્ન તમને 4 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં અને એનામાંથી ટૂંકા ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય. તો આજે આપણે એ સંગીત કળાનો પરિચય મેળવીએ. સ્વર, તાલ, લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત એ જગતના અન્ય દેશોના સંગીતથી એ જુદું સ્વરૂપ ધરાવે છે. ભારતમાં આપણે વાત કરીએ તો આપણા 4 વેદો, એમાં પૈકી એક વેદ સામવેદ, જેને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. બાકીના 3 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, અર્થવેદ અને સામવેદ. તો સામવેદ એ સંગીતની ગંગોત્રી માનવામાં આવે છે. સામવેદમાં જે ઋચાઓ છે, સ્તુતિઓ છે, એને એ સંગીત સાથે તાલબંધ રીતે ગાવામાં આવતી હતી. સંગીતમાં ગાયન અને વાદન આ બંને બાબતોનો સમાવેશ થાય છે. અને સંગીતના 7 સ્વર છે, સા રે ગમ પ ધ ની. એ 7 સ્વર એ મુખ્ય છે. ભારતીય સંગીતના મુખ્ય 2 પ્રકારો છે, એક શાસ્ત્રીય સંગીત અને બીજું લોકસંગીત. ભારતીય સંગીતમાં મુખ્ય 5 રાગ છે, શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ બધા જ રાગો એ ભગવાન શંકરના મુખમાંથી ઉત્પન્ન થયા હોય એવું માનવામાં આવે છે. આર્યોનો સામવેદ એ ગ્રંથ સંગીતને લગતો ગ્રંથ છે. સંગીતની ગંગોત્રી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એટલે તમને અહીંયા પરીક્ષાલક્ષી ટૂંકો પ્રશ્ન પૂછાય કે આર્યોના કયા વેદને સંગીતની ગંગોત્રી તરીકે એ ઓળખવામાં આવે છે, તો જવાબ બનશે સામવેદ. ભારતીયમાં આપણે પ્રાચીન જે ભારત છે એમાં અનેક ગ્રંથો સંગીતને લગતા એ લખાયા છે. એમાં મુખ્યત્વે 3 ગ્રંથો ખૂબ અગત્યના છે. 1 સંગીત મકરંદ, 2 સંગીત રત્નાકર અને 3 સંગીત પારિજાત. સંગીત મકરંદની વાત કરીએ તો સંગીત મકરંદની જે રચના છે એ ઈસવીસન 900ની સાલની આસપાસ થઈ હોય એવું માનવામાં આવે છે. પંડિત નારદ નામના સંગીત શાસ્ત્રીએ સંગીત મકરંદની રચના કરી હોય એવું માનવામાં આવે છે. સંગીત મકરંદમાં 101 પ્રકારના
ताल वर्णव्या छे अने 19 प्रकारनी वीणानो उल्लेख छे। तो आ प्रश्न पण परीक्षा लक्षी के संगीत मकरंद विषे ए माहिती आपो। तो संगीत मकरंदना रचयिता ए पंडित नारद, जेमणे ईस्वी सन 900 साल में ए संगीत मकरंदनी रचना करी, जेमा 19 प्रकारनी वीणा अने 101 प्रकारना ताल वर्णवामां आव्या छे। हवे संगीत रत्नाकर, संगीत रत्नाकरना जे रचयिता छे ए पंडित सारंगदेव हता। पंडित विष्णु नारायण भातखंडे आ संगीत रत्नाकर ने संगीतनो सौथी प्रमाणभूत ग्रंथ तरीके गणाव्यो छे। संगीत में बधा ज अंगोनु संपूर्णपणे समझवा माटे संगीत रत्नाकर एक अनन्य ग्रंथ मानवामां आवे छे। पंडित सारंगदेव ए दौलताबादना रहेवासी, दौलताबाद एटले देवगिरी जे महाराष्ट्रमां आवेलुं एक गाम छे औरंगाबाद जिल्लामां, त्यांना वतनी एटले एमने उत्तर भारत अने दक्षिण भारतनी संगीत कलाथी ए सुपरिचित हता। अने पंडित विष्णु नारायण भातखंडे आने एक प्रमाणभूत ग्रंथ तरीके ए वर्णव्यो छे। एटले अहींया पण परीक्षा लक्षी कि संगीत रत्नाकर विषे माहिती आपो। तो संगीत रत्नाकरना जे रचयिता ए पंडित सारंगदेव, पंडित विष्णु नारायण भातखंडे आ ग्रंथने प्रमाणभूत ग्रंथ तरीके वर्णव्यो छे। अने संगीतना बधा ज अंगोने संपूर्णपणे समझवा माटे संगीत रत्नाकर ने एक अनन्य ग्रंथ तरीके ए ओळखवामां आवे छे। हवे वात करीए संगीत पारिजातनी। संगीत पारिजातनी जे रचना छे ए 1665 थयेल छे। पंडित अहोबल्ली नामना शास्त्रीए तेमनी रचना करी। उत्तर हिंदुस्तानी संगीत माटे संगीत पारिजात ग्रंथ लखायो हतो। तेमणे विविध रागोनुं एक महत्वपूर्ण लक्षण जणाव्युं के बधा ज रागो एक बीजाथी पोतानुं स्वतंत्र अस्तित्व विशिष्टता धरावे छे। तेमणे संगीतमां आ ग्रंथनी अंदर 29 प्रकारना स्वरो ए गणाव्या छे। बीजा मुद्दानी वात करीए, अलाउद्दीन खिलजीना समयमां अमीर खुसरो जे संगीत अने शायरीना क्षेत्रे ए करेला अपूर्व प्रदानना कारणे तेने तूतीए हिंद एटले के हिंदना पोपट तरीके ए ओळखवामां आवे छे। अने हिंदना पोपट तरीके तेवो प्रख्यात थया। हवे अहीं अमीर खुसरो ए मात्र ने मात्र संगीतकार न हता, ए रहस्यवादी संत, इतिहासकार, साहित्यकार, शायर अने संगीतविद। तो आवी बहुविध प्रतिभा धरावनार ए अमीर खुसरो ए अलाउद्दीन खिलजीना समयमां ए तूतीए हिंद तरीके जाणीता थया। परीक्षा लक्षी आ प्रश्न पूछी शकाय कि तूतीए हिंद तरीके कोने ओळखवामां आवे छे, तो अमीर खुसरो ने। त्यारबाद 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલન ચાલ્યું। આ ભક્તિ આંદોલન દરમિયાન કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરે જેવા એ સંતોના ભજનો અને કીર્તનોથી એ ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। અને તેમના ભજનો અને કીર્તનોથી એ ગલીઓ ગુંજી ઉઠતી હતી। તો તે સમયે એ
भक्ति आंदोलन दरमियान अनेक प्रकारना संतो महात्माओ द्वारा ये संगीत पीरसवामां आवतुं हतुं। भारत में 15मी सदी में संगीतकारों में स्वामी हरिदासनु नाम पण खूब जाणीतुं, खूब प्रख्यात छे। संगीतकार बैजू बावरा तथा तानसेन तेमना परम शिष्यों हता। आ बने संगीतना अणमोल रत्नों हता। संगीत क्षेत्रे गुजरात में संगीतनी बेलड़ी ताना ने रीरी नू नाम पण खूब जाणीतु छे। ताना रीरी नी डेरीओ ए वड़नगर मध्ये स्थित छे। ते पण संगीतनी ए जाणकार अने संगीतनी बेलड़ी तरीके एने ओळखवामां। तो आपणे आ प्रकरणमां त्रीजा भागमां वात करी संगीत कला विशे, छता पण आपणने न समजायुं होय तो हूँ फरीथी आ बाबतने रिपीट करी दऊं। भारतीय संगीत कला एक अद्भुत कला। संगीतमां स्वर, लय अने ताल नो समावेश थाय, साथ साथे गायन अने वादननो पण समावेश थाय। संगीतना बे प्रकारो छे, एक शास्त्रीय संगीत, बीजू लोक संगीत। संगीतना सात स्वर छे, सा रे ग म प द नी। ए उपरांत संगीत ने गंगोत्री तरीके जे ग्रंथ ने ओळखवामां आवे छे ते ग्रंथनुं नाम सामवेद छे। आर्योना चार वेदों ऋग्वेद, सामवेद, यजुर्वेद, अर्थवेद, एमां पैकी सामवेद जे ग्रंथ छे एने संगीतनी गंगोत्री तरीके ओळखवामां आवे छे। ए उपरांत संगीतना ए पांच राग छे, श्री, दीपक, मेघ, हिंडोळ अने भैरवी। आ पांचे पांच राग भगवान शिव शंकरना ए मुखमांथी उत्पन्न थया होय तेवुं मानवामां आवे छे। संगीतना मुख्यत्वे त्रण ग्रंथ छे, संगीत मकरंद, संगीत रत्नाकर अने संगीत पारिजात। संगीत मकरंदनी वात करूं तो संगीत मकरंदनी रचना ईस्वीसन 900नी सालमां थयेल छे अने पंडित नारद नामना व्यक्तिए तेमनी रचना करी छे के जेमां 19 प्रकारनी वीणा अने 101 प्रकारना ए ताल वर्णवामां आव्या छे। संगीत रत्नाकर जेनी रचना ए पंडित सारंगदेवे करी छे, तेवो दौलताबादमां देवगिरी औरंगाबाद जिल्लामां रहता होवाथी तेमने उत्तर भारत अने दक्षिण भारतनी संगीत कलाथी तेवो सुपरिचित हता। अने पंडित विष्णु नारायण भातखंडे आ ग्रंथने एक प्रमाणभूत अने विश्वसनीय ग्रंथ तरीके ए वर्णव्यो छे। ए उपरांत संगीत पारिजात जेनी रचना पंडित अहोबले 1665 ए करी छे अने आ ग्रंथ पण संगीतनो अद्भुत ने अजोड ग्रंथ मानवामां आवे छे के जेमां 29 प्रकारना स्वरोनी वात छे। अलाउद्दीन खिलजीना समयमां ए अमीर खुसरो नामनो व्यक्ति थई गयो के जेमणे तुतीय हिंद तरीके भारतमां ओळखवामां आवे छे, जे रहस्यवादी संत, इतिहासकार, साथ साथे संगीतकार पण हता, बहुविध प्रतिभा धरावनार ए एमनुं व्यक्तित्व। तेमणे पण संगीत क्षेत्रे ए अद्भुत प्रदान करेलू छे। ए उपरांत 15मी अने 16मी सदीमां भक्ति आंदोलन चाल्युं के जे दरमियान सूरदास, कबीर, तुलसीदास, चैतन्य महाप्रभु, मीराबाई आ बधा संतोए जेमना કીર્તનો અને ભજનોથી એ ગલીઓ ગુંજી ઉઠતી હતી। સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા, તાનસેન જેવું પણ સંગીત ક્ષેત્રે અદ્ભુત પ્રદાન કરેલું છે અને આપણા ગુજરાતનું ગૌરવ તાના અને રીરી જે વડનગર મધ્યે એ તેમણે પણ સંગીત ક્ષેત્રે એ અદ્ભુત પ્રદાન કરેલું છે। તો ભારતીય સંગીત કલા એક અદ્ભુત સંગીત કલા તરીકે એ ઓળખવામાં આવે છે। મિત્રો, આ
आखो प्रश्न आपने सरळताथी समझायो हशे। जो आखे आखो प्रश्न परीक्षा में पूछाय तो चार मार्क्स नी अंदर पूछी शकाय, अने साथ साथे टूंका प्रश्नों पण आपणने याद राखवा पड़शे। तो धन्यवाद, आभार।